हेलो फ्रेंड्स आज आप ग्रुप थ्रीन तेरम लैक्चर जुए तो आ इंडेक्स ऑफ द एच इन जी तो यू डेफिनेशन से इफ एच इज अ सब ग्रुप ऑफ द ग्रुप जी देन द नंबर ऑफ द डिस्टेंस राइट कॉशेक ऑफ एच इन जी जे आप राइट right हो डिस्टेंस नंबर ऑफ द डिस्टेंस राइट कॉशेक એને આપણે ઇન્ડેક્સ ઓફ એચ ઇન જી તરીકે દર્શાવવામાં આવે છે ઓકે એને આપણે સિમ્બોલમાં આઈ જે એચ તરીકે દર્શાવી શકાય છે ઓકે અહીંયા આપણે ઓનલી ફોર રાઇટ કોશેક જ લેવાના છે લેફ્ટ કોશેક લેવાના નથી નંબર ઓફ ધ ડિસ્ટન્સ રાઇટ કોશેક લેવાના છે ઓકે હવે આપણે ગયા લેક્ચરમાં આપણે લાંગ્રેજ થિયરમ જોયો હતો તો એને આપણે કોરો જોઈએ તો ઇફ

જી ઓકે તો પ્રૂ શું કરવાનું ટુ પ્રૂ ઓર્ડર ઓફ એ ડિવાઇઝ ઓર્ડર ઓફ જી ઓકે તો ઇટ ઇઝ અ સેટ ઇઝ ફાઈવ ટુ પ્રૂ જી હેવ અ સબગ્રુપ ઓફ ધ ઓર્ડર ઓર્ડર ઓફ એ ઓકે જે જી હબગ્રુપ હતું એ ઓર્ડર ઓફ એ છે એવું પ્રૂવ કરવાનું છે તો એના માટે આપણે પ્રૂવ જોઈએ फॉर एनी ए बिल्स टू जी माटे तो लेट ऑर्डर ऑफ ए इज इक्वल टू एम ले तो ऑर्डर ऑफ ए इज इक्वल टू एम हो तो आप शू लखी सकी ए रेस टू एम इज इक्वल टू आइडेंटिटी एलिमेंट लखी सकी ओके तो ए रेस टू एम इज इक्वल टू ई इज इक्वल टू आप शू लखी शकाशे आने क्लास ऑफ ए लखी शकाशे आप आगे जो ही तो ये प्रमाण तो हमें आगे जुए तो लेट

બંને સાઈડ આપણે એ રેસ ટુ માઇનસ આર વડે મલ્ટિપ્લિકેશન કરીએ તો શું થશે એ રેસ ટુ આર ઇન્ટુ એ રેસ ટુ માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ એસ ઇન્ટુ એ રેસ ટુ માઇનસ આર ઓકે બંને સાઈડ આપણે રાઇટ સાઈડ આપણે એ રેસ ટુ માઇનસ આર વડે મલ્ટિપ્લિકેશન કર્યા તો હવે આપણે અહીંયા એ રેસ ટુ આર માઇનસ આર લખી શકાય મલ્ટિપ્લિકેશન છે તો આપણે ઘાતનો શું થશે સરવાળો થાય પણ અહીંયા આપણે માઇનસ છે માટે અહીંયા આપણે माइनस આવશે ઓકે ઇઝ ઇક્વલ ટુ a^s - r લખાય ઓકે હવે અહીંયા જો a^r - r તો શું થશે a^0 થશે તો a^0 = a^s - r લખી શકાય હવે આપણે જોઈએ a^0 = તો શું લખી શકાય આઈડેન્ટિટીエレमेंट લખી શકાય તો a^s - r = આઈડેન્ટિટીエレमेंट લખી શકાય ओके હવે તો ઓર્ડર ઓફ આપડે a લઈ એ આઈડેન્ટિટી એલિમેન્ટ થઈ ગયો તો ઓર્ડર ઓફ a લઈએ તો શું થશે તો લેસ ધન ઓર ઇક્વલ ટુ s - r થશે ઓકે પણ ઓર્ડર ઓફ a = તો શું હોય આપણે આગળ લદીધું ઓર્ડર ઓફ a = m તો m લેસ ધન ઓર ઇક્વલ ટુ s - r લખાય ફ્રોમ ઇક્વેશન 1 ઓકે આપણે ઇક્વેશન 1 નામ આપી દઈએ હવે આગળ જોઈએ સિન્સ વન લેસ ઝેરો ઇક્વલ ટુ આર લેસ ઝેન એસ લેસ ઝેનોર ઇક્વલ ટુ એમ ઓકે હવે તો આપણે ઝીરો લેસ ઝેનોર ઇક્વલ ટુ એસ માઇનસ આર આપણે આરને બધા આરને બધાને આપણે માઇનસ કરીએ તો શું થશે એસ માઇનસ આર લેસ ઝેર ઇક્વલ ટુ એમ માઇનસ આર એમ માઇનસ આર લેસ એમ મતલબ કે અહીંયા આપણે આર હતો એને આપણે આર વડે કરી તો એ ઝીરો થાય તો અહીંયા આપણે ઝીરો લખ્યો તો લેસ ધેન અહીંયા શું એસ માઇનસ આર થશે ને અહીંયા એમ માઇનસ આર થશે ને એ એમ કરતાં તો નાનો જ હશે ઓકે કારણ કે એમ માઇનસ આર આર કોઈ એલિમેન્ટ હશે તો એ હંમેશા એમ કરતાં નાનો જ થાય ને ઓકે હવે તો આપણે જોઈએ તો આપણે લખી શકાય તો ઝીરો લેસઝેન એસ માઇનસ આર લેસ ધેન એમ ઝીરો અને એમના વચ્ચે છે એસ માઇનસ આર ઇક્વેશન ટુ ઓકે નાવ આપણે જે આગળ આવ્યું હતું એ ઇક્વેશન વન પરથી લાસ્ટ ઇક્વેશન વન પરથી આપણે લખી શકીએ કે એમ લેઝેનોર ઇક્વલ ટુ એસ માઇનસ આર તો હવે શું થયું એમ લેસઝેનોર ઇક્વલ ટુ એસ માઇનસ આર ઇક્વેશન વન અને ટુ પરથી આપણે જોઈએ તો શું થશે એમ લેસનો ઇક્વલ ટુ એસ માઇનસ એમ એમ બંને બાજુ એમ છે ને એસ માઇનસ એના વચ્ચે છે તો પોસિબલ બને કરતી એમ લેઝઝન એમ આ એ આના આ મોટું છે બરાબર આ એ આના કરતાં મોટું છે તો એમ બંને એક લેઝઝન આવે એમ લેઝન એમ આવે ના આવે તો વિચ ઇઝ નોટ પોસિબલ તો વી ગેટ કોન્ટ્રાડિક્શન અવર એક્ઝામ્સન ઇઝ રોંગ જે આપણે ધાડ્યું હતું એ રોંગ છે તો ધસ ઓલ ધ એલિમેન્ટ ઇન એચ આર ડિસ્ટન્સ ઓકે કોઈ આપણે અહીંયા આપણે ઇક્વલ ટુ લઈ લીધા સરખા લઈ લીધા એલિમેન્ટો અહીંયા સરખા લઈને આપણે કર્યું હતું આગળ તો હવે આપણે અહીંયા શું કર્યું કોઈ ડિસ્ટન્સ હશે જ બધા પછી તો સિન્સ જી ઇઝ અ ફાઇનલ ગ્રુપ બાય લાંગરા થિયરમ પરથી આપણે શું લખી શકીશું ઓર્ડર ઓફ એચ ડિવાઇઝ ઓર્ડર ઓફ જી ઓર્ડર ઓફ એચ એ તો શું એમ હ તો એમ ડિવાઇઝ ઓર્ડર ઓફ જી પણ એમ ઇઝ ઇક્વલ ટુ તો આપણે શું આપણે લીધેલું હોય એમ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ એ લીધેલું હોય તો ઓર્ડર ઓફ એ ડિવાઇઝ ઓર્ડર ઓફ જી ફોર એની એ બિલોંગ્સ ટુ જી માટે ઓકે જે આપણે પૂર કરવાનું હતું હવે આપણે આગળ જોઈએ એક્ઝામ્પલ ઇફ બી નોટ ઇક્વલ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ બિલોંગ્સ ટુ જી અને બીજું શું આપેલું એ રેસ ટુ થ્રી ઇઝ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ આપેલું એ ટુ થ્રી ટુ એલિમેન્ટ આપેલો એન્ડ

એ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ એને આપણે ઇક્વેશન વન કહી દઈએ તો હવે આપણે જોઈએ તો આપણે ફાઇન્ડ ધ ઓર્ડર ઓફ એ કરવાનો છે તો હવે આપણે જોઈએ આપણે આને બે વખત લખીએ બી એ બી ઇન્વર્સ ઇન્ટુ બી બી ઇન્વર્સ તો એને શું લખાશે એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર લખાશે તો અહીંયા આપણા બ્રેકેટમાં બી એ બી ઇન્વર્સ ઇન્ટુ મલ્ટિપ્લિકેશન બ્રેકેટમાં બી એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર હવે આપણે જોઈએ આ પહેલા પહેલાં બ્રેકેટમાંથી બી ઇન્વર્સને બહાર કાઢો અને બીજા બ્રેકેટમાંથી બીને બહાર કાઢો તો શું થશે બી એ બ્રેકેટમાં બી ઇનવર્સ ઇન્ટુ બી બી એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર હવે બી ઇન્વર્સ ઇન્ટુ બી એ તો શું એ આઈડેન્ટિટી એલિમેન્ટ એકબીજાના ઇનવર્સ છે તો આઈડેન્ટિટી એલિમેન્ટ લખી શકાય તો બી એ ઇન્ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ ઇન્ટુ એ બી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ એની ચાર ઘાત લખી શકાય હવે આપણે જોઈએ તો એને હજુ આપણે લખવાઈડેન્ટિટી એલિમેન્ટને આપણે અગમતા તો શું થશે બી એ ઇન્ટુ એ ઇન્ટુ બી ઇનવર્સ એ ઇન્ટુ એ તો આપણે સ્ક્વેર લખી શકાય તો અહીંયા આપણે લખ્યું તો બી ઇન્ટુ એ સ્ક્વેર ઇન્ટુ બી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ એ ચાર ઘાત હવે એ સ્ક્વેર એ સ્ક્વેર બરાબર તો આપણે શું એ બી ઇનવર્સ છે તો આપણે એ વેલ્યુ મૂકો ચલો તો એ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ તો આપણે શું આપેલું બી એ ઇનવર્સ આપેલું તો ફેરથી તો બી બ્રેકેટમાં બી ઇનવર્સ બ્રેકેટ પૂરો ઇન્ટુ બી બીનો ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ એની ચાર ઘાત ઓકે હવે આપણે જોઈએ બી ઇન્ટુ બી લખી શકાય ઇન્ટુ એ ઇન ટુ બી ઇનવર્સ ઇન્ટુ બી ઇનવર્સ આપણે બ્રેકેટને નીકાળી દીધો ઇન્ટુ એની ચાર ઘાત લખી શકાય હવે આપણે જોઈએ તો બી ઇન્ટુ બી તો અહીંયા શું લખાશે બી સ્ક્વેર લખાશે ઇન્ટુ એ ઇન્ટુ બીનું બીની માઇનસ બે લખાય બીની માઇનસ વન ઇન્ટુ બીની માઇનસ વન તો માઇનસ બે લખી શકાય ઓકે ઇઝ ઇક્વલ ટુ એની ઓકે હવે આનાથી આગળ આપણે કોઈ થાય એવું નથી તો આપણે હવે શું કરીશું ચલો ફર્સ્ટ ટાઈમ અહીંયા કરી દીધું ને ડબલ વખત લઈ લેવાનું તો આપણે આને ડબલ વખત લઈ લો તો બ્રેકેટમાં બી સ્ક્વેર ઇન્ટુ એ બીની માઇનસ બે બ્રેકેટ પૂરો ઇન્ટુ બી સ્ક્વેર ઇન્ટુ એ બીની માઇનસ બે બે વખત લઈ લીધું તો અહીંયા કરીને પાછળ બે વખત આવશે એની ચાર ઘાત ઇન્ટુ એની ચાર ઓકે તો હવે આપણે આમાં આ પહેલાં બ્રેકેટમાંથી બીની માઇનસ બે ઘાતને કોમન કાઢો અને પાછળના બ્રેકેટમાંથી આપણે બી સ્ક્વેરને કોમન કાઢો કોમન છો સોરી બહાર કાઢો તો બી સ્ક્વેર ઇન્ટુ એ બ્રેકેટમાં બીની માઇનસ બે બી સ્ક્વેર બ્રેકેટ પૂરો ઇન્ટુ એ ઇન્ટુ બીની માઇનસ બે ઇઝ એની આઠ થઈ જાય ઓકે હવે બીની માઇનસ બે તો શું લખાશે આઈડેન્ટિટી એલિમેન્ટ એકબીજાના ઇનવર્સ માટે તો બી સ્ક્વેર એ ઇન્ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ ઇન્ટુ એ ઇન્ટુ બીની માઇનસ બે ઇઝ ઇક્વલ ટુ એની આંધગાટ ઓકે હવે આઈડે આઇડેન્ટિટીમિટી આપણે તો લખતા નથી તો અહીંયા આપણે એ ઇન્ટુ એ તો શું થશે સ્ક્વેર થશે તો બી સ્ક્વેર ઇન્ટુ ઇસ્કવેર ઇન્ટુ બીની માઇનસ બે ઘાટ ઇઝ ઇક્વલ ટુ એની આંધઘાટ લખાશે ઓકે હવે આપણે જોડે બી એની એનો સ્ક્વેર હોય તો આપણે જોડે વેલ્યુ હોય ઇક્વેશન વન પરથી તો બી એ બી ઇનવર્સ લખી શકાશે અહીંયા એ એ સ્ક્વેરની જગ્યાએ આપણે બી ઇનવર્સ લખી શકાય તો બી સ્ક્વેર ઇન્ટુ બી એ બી ઇનવર્સ b બીની માઇનસ બે ઘાટ ઇઝ ઇક્વલ ટુ એની આંત ગાટ ઓકે હવે આપણે જોઈએ તો બી સ્ક્વેર b બી b એ બીનો ઇનવર્સ ઇન્ટુ બીની માઇનસ બે

હવે આપણે જોઈએ b નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ ઇનટુ a એમ in નહી no okay, a ઇનટુ b ની માઈનસ 3 ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ ઓકે ઇક્વલ ટુ a નો આન્ટગાડ ઓકે ઇકવી બાય ઇક્વેશન 1 પરથી હવે તો શું થયું a ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ આપણે લખતા નથી તો a ઇઝ ઇક્વલ ટુ એ ની આન્ટગાડ લખી શકાય હવે આપણે જોઈએ બંને સાઈડ આપણે એ ઇનવર્સ વડે મલ્ટિપ્લિકેશન કરીએ એટલે આપણે અહીંયા એ નીકળી જશે એ માટે આપણે એ ઇનવર્સ વડે મલ્ટિપ્લિકેશન કરીએ તો શું થશે એ ઇન્ટુ એ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ એની આઠ ઇન્ટુ એનો માઇનસ વન લખી શકાય તો એનો આઠ ઇન્ટુ એની માઇનસ વન તો શું થશે એની સેવન થશે તો એની સેવન અહીંયા એ ઇન્ટુ એ યુનિવર્સ છે તો એનો આઇડેન્ટિટી એલિમેન્ટ થઈ જશે ઓકે તો એની સેવન ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ તો એની સેવન ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ હોય એની બીજી ભાષામાં કઈ રીતે લખી શકાય ઓર્ડર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ સેવન લખી શકાય ઓકે તો આપણે જે ઓર્ડર ઓફ એ શોધવાનો હતો એ તો આન્સર કેટલો આવે સેવન આન્સર આવે ઓકે હવે નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ ફોર એવરી એ બી ટુ જી માટે ઇફ એ બીની એમ ઇઝ ઇક્વલ ટુ એની એમ બીની એમ એની એમ ગાદ ઇઝ ઇન ટુ બીની એમ ગાદ ફોર થ્રી કો સિકવન્સ ઇન્ટીરિયલ ધેન જી ઇઝ અ અબેલિયન ગ્રુપ તો આપણે જોઈએ આપણે પ્રૂ કરવાનું છે જી ઇઝ અ અબેલિયન પ્રૂવ કરવાનું છે ઓકે તો હવે આપણે જોઈએ સપોઝ થ્રી ત્રણ ઇન્ટી આપણે ઇન્ટિરિયર લઈ લઈએ એમ એમમાં એમ પ્લસ વન એમ પ્લસ ટુ ક્રમિક લેવાના છે ઓકે તો હવે તો આપણે જોઈએ સ્ટેટમેન્ટ પ્રમાણે શું બનશે તો એ બ્રેકેટમાં એ બીની એમ ઘાત ઇઝ ઇક્વલ ટુ એની એમ ઘાત ઇન્ટુ બીની એમ ગાત ઓકે હવે બીજા માટે જોઈએ એમ પ્લસ વન માટે તો શું થશે બ્રેકેટમાં એ બીની એમ પ્લસ વન ગાત ઇઝ ઇક્વલ ટુ એની એમ પ્લસ વન ઘાત ઇન્ટુ બીની એમ પ્લસ વન ઘાત ઓકે હવે એમ પ્લસ ટુ માટે જોઈએ તો બ્રેકેટમાં એ બીની એમ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ એની એમ પ્લસ ટુ ગાત ઇન્ટુ બીની એમ પ્લસ ટુ ઘાત ઓકે તો હવે નાઉ આપણે લાસ્ટ જે લીધું એમ પ્લસ ટુવાળી ઘાત એનાથી લઈને આપણે રૂપ આપીએ તો એ બીની એમ પ્લસ ટુ ગાત ઇઝ ઇક્વલ ટુ એની એમ પ્લસ ટુ ઘાત ઇન્ટુ બીની એમ પ્લસ ટુ ઘાટ ઓકે હવે આપણે આને બે ભાગ પાડી શકીએ એ એ બી બ્રેકેટમાં એ બીની એમ પ્લસ વન ગાત ઇન્ટુ એ બી લખી શકીએ આ બંનેને જોઈન્ટ કરો તો એમ પ્લસ ટુ થઈ જાય ગાત ઓકે એ જ રીતે આપણે અહીંયા પાછળ કરો એ ઇન્ટુ એની એમ પ્લસ વન લખી શકાય એની એમ પ્લસ ટુને આપણે આ રીતે લખી શકાય ને એ ઇન્ટુ એની એમ પ્લસ વન એ રીતે પાછળનામાં બીની એમ પ્લસ વન ઇન્ટુ બી લખી શકાય ઓકે હવે આપણે અહીંયા જો બંને રાઇટ સાઈડ આપણે बी बी से तो आप राइट कैंसलेसन लॉ लग तो बी बी कट थी जैसे तो शूव्यू ब्रेकेट में ए बीनी एम प्लस वन इंटू ए इज इक्वल टू ए इंटू एनी एम प्लस वन इंटू बीनी एम प्लस वन लखी सकें ए बीनी एम प्लस वन इंटू ए बी तो कट थी गया इज इक्वल टू एनी एम प्लस वन इंटू बीनी एम प्लस वन बी कट थी गय ओके હવે આપણે આગળ જઈએ તો અહીંયા એ બીની એમ પ્લસ વન છે તો એને આપણે શું લખી શકાશે એની એમ પ્લસ વન ઘાત ઇન્ટુ બીની એમ પ્લસ વન ઘાટ લખી શકાય તો અહીંયા આપણે એ બી બ્રેકેટમાં એ બીની એમ પ્લસ વન ઘાટ છે એને આપણે લખીએ તો એની એમ પ્લસ વન ઘાત ઇન્ટુ બીની એમ પ્લસ વન ઘાત ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એની એમ પ્લસ વન ઘાત ઇન્ટુ બીની એમ પ્લસ વન ઘાટ આપણે લખી શકાય હવે આપણે જોઈએ આને ફિરથી સાદુરૂપ આપો આમાં આપણે એ લઈ લઈ કોમ બાર તો શું વધશે એ ઇન્ટુ એની એમ ઘાત લખાય એની એમ પ્લસ વન ઘાત હોય તો આપણે એ ઇન્ટુ એની એમ ઘાત લખી શકીએ એ જ રીતે આપણે બીની એમ પ્લસ વન ઘાત હોય તો આપણે શું લખી શકાય બીની એમ ઇન્ટુ બી લખી શકાય ઓકે એ એમ ને એમ ઇઝ ઇક્વલ ટુ એ એમ ને એમ ઇન્ટુ એની એમ પ્લસ વન ઘાત ઇન્ટુ બીની એમ પ્લસ વન ગાત ઓકે હવે આપણે જોઈએ બંનેમાં આપણે રાઈટ લેફ્ટ સાઈડ આપણે એ એ આપણે કેન્સલેશન લો લગાવીએ તો એ કટ થઈ જશે તો શું વધ્યું અંદર એની એમ ઇન્ટુ બીની એમ એની એમ ઘાત ઇન્ટુ બીની એમ ઘાત ઇન્ટુ બી એ ઇઝ ઇક્વલ ટુ એની એમ પ્લસ વન ગાત ઇન્ટુ બીની એમ પ્લસ વન ગાત ઓકે તો હવે આપણે એની એમ ગાત ઇન્ટુ બીની એમ ગાત તો એને આપણે શું લખી શકાય બ્રેકેટમાં એ બીની એમ ઘાત લખી શકાય તો અહીંયા આપણે બ્રેકેટમાં એ બીની એમ ઘાટ લખી જ દીધું ઓકે ઇન્ટુ બી એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા એ બીની એમ પ્લસ વન ઇન્ટુ બીની એમ પ્લસ વન ઘાટ છે એની એમ પ્લસ વન ઇન્ટુ બીની એમ પ્લસ વન તો આપણે શું લખી શકાય બ્રેકેટમાં એ બીની એમ પ્લસ વન ઘાટ લખી શકાય તો અહીંયા આપણે લખી દઉં બ્રેકેટમાં એ બીની એમ પ્લસ વન ઘાટ લખી શકાય હવે આપણે જોઈએ આપણનું એમને એમ બ્રેકેટમાં એ બીની એમ ઘાત ઇુ બી એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે એ બીની એમ પ્લસ સોન છે તો આપણે એ બી અલગ છે તો આપણે આ રીતે લખી શકાય તો એ બીની એમ ગાદ ઇન્ટુ એ બી લખી શકાય ઓકે હવે બંને લેફ્ટ સાઈડ લેફ્ટ કેન્સલેશન લો લગાવો બંને સેમ છે આગળનું લેફ્ટ સાઈડનું તો કેન્સલેશન લો લગાવો તો શું વધે બી એ ઇઝ ઇક્વલ ટુ એ બી વધે કારણ કે આ બંને કટ થઈ ગયા તો બી એ ઇઝ ઇક્વલ ટુ એ બી ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ જી માટે તો આપણે એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ તો એને આપણે શું કહીશું જી ઇઝ અ કોમ્યુનિટી અથવા તો આપણે જી ઇઝ અ અબેલિયન ગ્રુપ ઓકે બેમાં કોઈ બી જે કહેવું હોય એ આપણે અબેલિયન ગ્રુપ સાબિત કરવા માટે આપણે ડેફિનેશનમાં જોયું હતું એ બી બરાબર બી એ કરો એટલે અબેલિયન ગ્રુપ થઈ જાય ઓકે